વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5. નીચેના વિશે 5-7 વાક્યો લખો, તેની અંદર બીજું જે છે કોઈ એક વૈજ્ઞાનિક. તો વૈજ્ઞાનિક વિશે આપણે લખીશું એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. ગ્રેહામ બેલ એ કોણ છે? કોણ કહેશે વિદ્યાર્થી મિત્રો? જેણે અત્યારે ખૂબ જ જરૂરી એવી વસ્તુ, એવો જે ટેલિફોન છે, જે ફોન છે, મોબાઈલ ફોન, તેના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. કોના વિશે લખીશું? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. ગ્રેહામ બેલ. તો એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલને આખું જગત ટેલિફોનના જગત તરીકે ઓળખે છે, બરાબર છે? જ્યારે તે ભણતા હતા ત્યારે તેમણે બહેરા મૂંગા સમજી શકે એવી શારીરિક ચેષ્ટાની ભાષાનું સર્જન કર્યું હતું. તેમણે ટેલિફોનની શોધ કરી અને એક કંપનીની સ્થાપના કરી હતી. એ કંપનીએ આંતરપ્રાંતીય ટેલિફોન જોડાણો વિકસાવ્યા હતા. ધ્વનિ આધારિત અનેક સંશોધનો કરી તેમણે સફળતા, સંપત્તિ અને કીર્તિ મેળવ્યા હતા. ગ્રેહામે પોતાના સંશોધનો દ્વારા માનવજાતની ઘણી મોટી સેવા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વૈજ્ઞાનિક વિશેની જે માહિતી લખી તે તમારે લખવાની. ત્યારબાદ ત્રીજું પ્રશ્ન છે કોઈ એક સમાજસેવક. હવે આપણે કોના વિશે લખવાનું છે? કોઈ એક સમાજસેવક. તો રવિશંકર મહારાજ, આપણે જે આગળ પાઠ ભણી ગયા તેમના વિશે જ આપણે લખીશું. રવિશંકર મહારાજ. તો રવિશંકર મહારાજ ગાંધીવાદી મૂક સેવક હતા. કેવા હતા? રવિશંકર મહારાજ ગાંધીવાદી મૂક સેવક હતા. પિતા તરફથી તેમને સત્યનિષ્ઠા, નિર્ભયતા તેમજ દરેકનું કામ કરી છૂટવાની ભાવના મળ્યા હતા. માતા તરફથી ધાર્મિકતા તેમજ કરકસરના ગુણો તેમણે વારસામાં મળ્યા હતા. તેઓ માત્ર 6 ચોપડી ભણ્યા હતા. 6 ધોરણ સુધી, આપણે જે 6ઠા ધોરણમાં અત્યારે ભણી રહ્યા છીએ એટલા ધોરણ સુધી તેઓ ભણેલા હતા. અનુભવોના જ્ઞાનથી તેઓ સમાજમાં મુઠ્ઠી ઉચેરા માનવી તરીકે પંકાયા હતા. રવિશંકર મહારાજ વિનમ્ર ભાવે પોતાના ગાંધીજીના ટપાલી તરીકે ઓળખાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, રવિશંકર મહારાજ વિશે આપણે પાઠની અંદરથી પણ અમુક વસ્તુઓ લઈને એડ કરીને લખી શકીએ છે. પાઠની અંદર જે રવિશંકર મહારાજ વિશે આપેલું છે એ પણ આપણે એમાં વધારે લંબાવીને લખી શકીએ છીએ, વધારે વાક્યો લખી શકીએ છીએ. હવે આપણે પ્રશ્ન નંબર 6, તમારી દિનચર્યા લખો, તેના વિશે લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જે લખાવું તેની અંદર તમારે દરેકે તમારી દિનચર્યામાં તમારું જે છે એ લખવાનું છે. દાખલા તરીકે અહીંયા હું કોઈ બીજા વિદ્યાર્થીનું નામ બોલીશ, તેની કેટલા વાગે ઉઠે છે તે બોલીશ, તમારે તમારી રીતે તમારું લખવાનું રહેશે. અહીંયા મારું નામ કર્તવ્ય છે, તમારે તમારું નામ લખવાનું છે. પહેલાં શરૂઆતમાં પહેલાં લખશો તમે, મારું નામ કર્તવ્ય છે, મારું નામ ખાલી જગ્યા તમારે લખવાનું છે. હું સવારે 6 વાગે ઉઠું છું. ઉઠીને પ્રાર્થના કરું છું અને મમ્મી પપ્પાને પગે લાગું છું. પછી બ્રશ કરું છું, ફ્રેશ થઈને હળવી કસરત કરું છું. ક્યારેક પપ્પા સાથે બગીચામાં ચાલવા જાઉં છું. પછી સ્નાન કરું છું. સ્નાન કર્યા પછી દૂધ અને નાસ્તો લઉં છું. 8 થી 10 વાગ્યા સુધી અભ્યાસ કરું છું. પછી જમીને શાળાએ જાઉં છું. તમે આ બધું કરો છો ને આટલા ટાઈમમાં? વિદ્યાર્થી મિત્રો, તમારો શાળાનો ટાઈમ 10:30 હોય તો 10:30 લખી શકો છો. 11, 11:30 નો હોય તો 11:30 નો પણ લખી શકો.
પછી શું કરો છો? સાંજે લગભગ 6 વાગે હું શાળાએથી ઘેર આવું છું. તમે 5:30 ઘરે પહોંચી જતા હોય તો તમારો ટાઈમ તમે 5:30નો કરી શકો. સાંજે લગભગ 6 વાગે હું શાળાએથી ઘરે આવું છું. દફતર વ્યવસ્થિત મૂકી હાથ પગ ધોઉં છું, નાસ્તો કરું છું, થોડી વાર મિત્રો સાથે રમવા જાઉં છું, સાંજે 1-1.5 કલાક ટીવી જોઉં છું. મને નેશનલ જિયોગ્રાફી ચેનલ ગમે છે. ત્યાર પછી મમ્મી પપ્પા સાથે ભોજન કરું છું. ઘરના સૌ એકઠા થઈએ ત્યારે થોડી વાતો કરું છું. રાતે 10-1 વાગ્યા સુધી શાળાનું ગૃહકાર્ય એટલે ઘર લેસન કરું છું. ત્યાર પછી ઘરના સૌ સમૂહ પ્રાર્થના કરે છે, એમાં હું જોડાઉં છું, પછી સૂઈ જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી મારી દિનચર્યા. હવે આપણે લખીશું પ્રશ્ન નંબર 7, વિચારકોએ આપેલી સૂક્તિઓ લખો. તો અહીંયા આપણને આપેલું છે, ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ કોણે કહેલું છે? સ્વામી વિવેકાનંદે. તો અહીંયા સુક્તિઓ એટલે કે સારા વિચારો જેણે આપેલા છે, એવા વિચારો અને એ કોણે આપેલા છે એનું નામ આપણે લખવાનું છે. અહીંયા આપણને એક આપેલું છે, હવે 2 કરીને લખો. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. પુરુષાર્થ વિના, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોણે કહ્યું છે? ચાણક્યએ. કોણે કહ્યું છે? ચાણક્યએ. તો આ રીતે તમારે લખવાનું રહેશે, બરાબર. પછી બીજું, ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. એ કોણે કહ્યું છે? તો ગાંધીજીએ. ત્રીજું, ઘસાઈને ઉજળા થઈએ. કોણે કહ્યું છે? રવિશંકર મહારાજે. સારા ગુણ વિનાની સુંદરતા એ અભિશાપ છે. તો એ શું છે? ચીની કહેવત છે. ચીની કહેવત છે. સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે. તે કોણે કહ્યું છે? મનુ, મનુ. પછી છે, નમ્રતા જ્ઞાનનું માપદંડ છે. એ કોણે કહ્યું છે? મહાવીર સ્વામીએ. જે તમારા દોષોને શોધી બતાવે છે તેણે દાટેલું ધન દેખાડનાર સમજો. એ કોણે કહ્યું છે? બેકન. 8 નંબર, કદરૂપા મન કરતા કદરૂપો ચહેરો સારો. એ કોણે કહ્યું છે? એલન, એલન. જે જ્ઞાન આચરણમાં ઉતર્યું નથી તે ભારરૂપ છે. એ કોણે કહ્યું છે? ભર્તુહરિ, ભર્તુહરિ. તો વિદ્યાર્થી મિત્રો, આવા અમુક સુવિચારો તમને આથી વધારે ખબર હોય તો તમારે લખવાના, અને એના સામે કોણે કહેલું છે સારા વિચારો એ પણ આપણે આપણે ભણ્યા હતા આગળ કે 18 અક્ષરો ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. તો એ ગાંધીજીએ કહ્યું છે. એ રીતે રવિશંકર મહારાજે પણ અમુક અમુક જે પાઠની અંદર વાક્ય આપેલા છે એ લખીને એના સામે રવિશંકર મહારાજનું નામ લખી શકીએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. બરાબર છે. અહીંયા આપણને પાણી અને પાણી, તમે જુઓ આ પાણીમાં દીર્ઘાય છે અને આ પાણીમાં રસવાય છે. તો રસવાય અને દીર્ઘાયના કારણે બંનેના અર્થ બદલાઈ જાય છે. પાણીનો અર્થ થાય છે જળ અને આ પાણીનો અર્થ થાય છે હાથ. શું થાય છે? હાથ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ખાલી રસવાય અને દીર્ઘાયના કારણે ઘણો બધો ફરક પડે છે. તો આ પાણીનો અર્થ છે જળ અને આ પાણીનો અર્થ છે હાથ. તો પાણીનો અર્થ લખ્યા બાદ, આ પાણીનો અર્થ લખ્યા બાદ હવે તેનો વાક્ય પ્રયોગ કરીશું. પાણી એટલે જળ. હવે તેનું વાક્ય, પાણી જીવનનો આધાર છે, એ વાક્ય પહેલાનું થઈ ગયું. હવે આનું વાક્ય લખો. ગોર મહારાજ લગ્નમાં પાણી ગ્રહણ, આ પાણી ગ્રહણ લખવાનું, બરાબર, રસવાઈ વાળું, ની વિધિ કરાવે છે. તે જ પ્રમાણે અહીંયા આપણે ગુણ અને ગુણ, બીજા નંબરનું જે છે ગુણ, ગુણનો અર્થ થાય છે સદગુણ. શું થાય છે? સદગુણ.
અને આ ગુણનો અર્થ થાય છે થેલો અથવા કોથળો. શું થાય છે? થેલો અથવા કોથળો. તો રસવાઈ અને દીર્ઘાઈના કારણે આવતા અર્થમાં ફેરફાર થયો. ગુણનો અર્થ થાય છે સદગુણ અને દીર્ઘાવાળા ગુણનો અર્થ થાય છે થેલો અથવા કોથળો. તો પહેલું જે ગુણ છે તેનું વાક્ય લખો. રાજા વિક્રમ 32 ગુણ ધરાવતા હતા. રાજા વિક્રમ 32 ગુણ ધરાવતા હતા. તો આ ગુણનું થઈ ગયું. હવે દીર્ઘાવાળા ગુણનું વાક્ય લખો. મજૂરે ઘઉંની ગોળ વખારમાં મૂકી. મજૂરે ઘઉંની ગોળ વખારમાં મૂકી. બરાબર. હવે ત્યારબાદ રસવાઈવાળું ચીર અને દીર્ઘાઈવાળું ચીર. તો આ જે રસવાઈવાળું ચીર છે તેનો અર્થ થાય છે લાંબુ, અને દીર્ઘાઈવાળા ચીરનો અર્થ થાય છે વસ્ત્ર. શું થાય છે? વસ્ત્ર, કપડાં. બરાબર. તો હવે વાક્ય લખીશું. જે રસવાઈવાળું ચીર છે તેનું વાક્ય આવશે. ગુરુએ આપેલો ઉપદેશ શિષ્યને ચિરકાળ સુધી યાદ રહી ગયો. એટલે લાંબા સમય સુધી યાદ રહી ગયો. બરાબર. ચિરકાળ એટલે લાંબા સમય સુધી. ફરી બોલું છું, ગુરુએ આપેલો ઉપદેશ શિષ્યને ચિરકાળ સુધી યાદ રહી ગયો. બરાબર. હવે દીર્ઘાઈવાળા ચીર જેમાં વસ્ત્ર છે તેનું લખો વાક્ય. શ્રી કૃષ્ણે કૌરવ સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા હતા. શ્રી કૃષ્ણએ કૌરવ સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા હતા. બરાબર. તે પતી ગયું. હવે આપણે જોઈશું ઉંદર અને ઉંદર. માત્ર જે ટપકું છે તેનો ફેરફાર જોઈશું. ઉદર, આને વંચાય ઉદર, આ વંચાય ઉંદર. તો ઉદર એટલે કે પેટ, અને ઉંદર એટલે મૂષક, જેને બીજો શબ્દ છે તેના માટે મૂષક. ઉંદર હોય છે એને મૂષક પણ કહેવાય, જે ગણપતિનું વાહન છે. અને ઉદર એટલે પેટ. તો ઉદરનું વાક્ય લખો. પ્રેમાનંદે ઉદર કાજે નંદબાર સેવ્યું. બરાબર. પ્રેમાનંદે ઉદર કાજે નંદબાર સેવ્યું. બરાબર. એ પેટ. હવે જોઈશું ઉંદર. તો ગણપતિનું વાહન ઉંદર છે. ગણપતિનું વાહન ઉંદર છે. ત્યારબાદ આપણે જોઈશું ગોળ અને ગોળ. તો ગોળ, ગોળનો અર્થ થાય ગોળાકાર. શું થાય? ગોળાકાર. અને આ ગોળનો અર્થ થાય છે શેરડીના રસને ઉકાળીને બનાવાતો પદાર્થ, તેને કહેવાય ગોળ. બરાબર. તો જે આ ગોળ છે ગોળાકાર તેનું વાક્ય લખો. બંગડી ગોળ હોય છે, પૃથ્વી ગોળ છે. બંનેમાંથી એક વાક્ય તમે લખી શકો. હવે આ ગોળ, મને ગોળ ખૂબ ભાવે છે, ગોળના લાડુ બને છે. બરાબર. તો ગોળ એટલે કે જે ગોળ છે તે આકાર, એક પ્રકારનો આકાર છે. અને ગોળ એટલે જે આપણે ગોળ ખાઈએ છીએ તે ગોળ. શેરડી ગોળ શેમાંથી બને છે? શેરડીમાંથી બને છે. તો શેરડીના રસને ઉકાળીને બનાવતો પદાર્થ તે ગોળ. તો ગોળ તેનું વાક્ય આવશે કે બંગડી ગોળ હોય છે, પૃથ્વી ગોળ હોય છે, તે લખી શકો. બરાબર. અને આ ગોળની અંદર લખો તમે, મને ગોળ ભાવે છે, ગોળના લાડુ બને છે. હવે આવશે મોર અને મોર. આને વંચાય મોર અને આને વંચાય મોર. બરાબર. મોર. બરાબર. હવે તો મોર એટલે એક પક્ષી, એ તો દરેકને ખ્યાલ જ છે. બરાબર. હવે આ મોરનો અર્થ થાય છે આંબાની મંજરી. આંબાની મંજરી ખ્યાલ આવે દરેકને. તો વિદ્યાર્થી મિત્રો તેનું વાક્ય લખો. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. બરાબર. એ વાક્ય બની ગયું. આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. બરાબર. હવે આ મોરનું વાક્ય લખો. આંબે મોર બેસે ત્યારે કોયળ ટહુકા કરે છે.
આંબે મોર બેસે ત્યારે કોયલ ટહુકા કરે છે. બરાબર, તો અહીંયા આપણો એ પ્રશ્ન નંબર 8 પૂર્ણ થાય છે. આગળનો પ્રશ્ન આપણે આગળના વિડીયોમાં જોઈશું. બરાબર છે. આભાર. અસ્તુ.